જૂનાગઢના ભેસાણના તમામ ગ્રામ પંચાયતોના તલાટીઓ પડતર પ્રશ્નો મુદ્દે હડતાલ ઉપર ઉતર્યા. હું એનડી ભુવા, તલાટી એકમ મંત્રી ગ્રામ પંચાયત બામણગઢ તાલુકા ભેસાણ અને તલાટી એકમ મંત્રી મંડળ ભેસાણ તાલુકા મહામંત્રી. આજે અમો તલાટી મંત્રી ગુજરાતભરના ગુજરાત તલાટી એકમ મંત્રી મંડળના આદેશથી અચોક્કસ મુદતની હડતાલમાં ઉતરેલા છે. તારીખ 2/8/2022 અમારી પડતર માંગણીઓ હતી, જે 9 મહિના પહેલાં પણ અમે હડતાલમાં ઉતરેલા. એ 11 પ્રશ્નો અને બીજી અમારે જે 5-6 માંગણી છે તે બાબતે લઈને અમે હજી સુધી કોઈ સોલ્યુશન આવેલ ન હોય સરકારશ્રીને રજૂઆત કરેલ છે અને આજથી આ ચોક્કસ મુદતની હડતાલ કરેલ છે. અમારી મુખ્ય માંગણીઓમાં એ છે કે જે રેવન્યુ તલાટીની ભરતી કરેલ છે તે રેવન્યુ તલાટીને ગ્રામ પંચાયતમાં મર્જ કરવા, અથવા તો રેવન્યુ તલાટીનો જે ચોપકાર્ડ હજી સુધી બન્યો નથી ચોપકાર્ડ બનાવવો, અને એની જે પગારની વિસંગતતા છે, દાખલા તરીકે પંચાયત તલાટી છે, જૂની કેડર છે, તેને હજી સુધી જે ગ્રેડ પે છે તે રેવન્યુ તલાટીની મંત્રીની કમ્પેરિઝનમાં ખૂબ ઓછો મળે છે. દાખલા તરીકે અમને 2800 મળે છે પહેલો, એ લોકોને 4400 મળે છે. બંનેની લાયકાત એ જોઈએ તો હજી કોઈ સોંપવામાં આવેલી નથી. ખાસ કરીને આ સિવાયની અમારી બીજી એવી માંગણીઓ છે કે જે પંચાયત તલાટીઓને તેમની કામગીરી છે એ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં ન આવે, તેમજ અન્ય કામગીરી દાખલા તરીકે બીજા વિભાગની કામગીરી હોય તો જે તે વિભાગને સોંપવામાં આવે, તલાટી એક ગામ જે છે તલાટી કરવામાં આવે, અને બીજી અમારે 2004-5ની જે ભરતી છે એ લોકોના તલાટી છે એ લોકોના પ્રશ્ન છે એ સોલ્વ કરવામાં આવે. આમ વિવિધ અનેક માંગણીઓ છે અને સરકારને આ બાબતે અમે રજૂઆત કરેલી છે, અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સંપૂર્ણ કામગીરી ગ્રામ પંચાયત સિવાય કે ડિઝાસ્ટર અને તિરંગાના માનમાં જે કામગીરી કરવાની છે સિવાયની બધી કામગીરી અમે બંધ રાખશું.